હેલો એવરીવન, આજે આપણે છે નેક્સ્ટ આઈક્યુ. બરાબર, આગળના જે આઈક્યુ કર્યા એની અંદર આપણે પહેલા આઈક્યુની અંદર ડિસ્ક્રિપ્શન હતું, બધું તમને બોર્ડ ઉપર લખી બતાવી દીધું, વન બાય વન ટેસ્ટ. બરાબર, આજે આપણે છે નેક્સ્ટ આઈક્યુ. મિક્સચર છે સૌથી પહેલા છે એનો કલર. હવે તમે જોઈ શકો છો કલર છે એ કલરલેસ છે, વ્હાઈટ. બરાબર, એટલે કલરની અંદર આવશે વ્હાઈટ અથવા કલરલેસ. આ કલરલેસ કમ્પાઉન્ડ છે એની અંદર સામે જે એફર્વન્સિસ આવતું હોય તમારે લખવાનું છે. બરાબર, પછી છે એની સ્થિતિ. સ્ટેટ, સ્ટેટ છે ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય. મોટાભાગના ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ હોય એ વોટર સોલ્યુબલ હોય. બરાબર, કે ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ હોય એ વોટર સોલ્યુબલ હોય. આજે આપણે કલરની અંદર હતું કલરલેસ અને સ્ટેટ છે એની ક્રિસ્ટલાઇન, એટલે આપણે જોઈએ જાતના પાર્ટિકલ્સ દેખાતા નથી. બરાબર, એટલે શું આવશે સોલ્યુબિલિટી ટેસ્ટ, વોટર સોલ્યુબલ, સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, સલ્ફાઇટ મે બી પ્રેઝન્સ. બરાબર, આ થઈ એ પ્રાઇમરી ટેસ્ટ. કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. કલરલેસ, પછી એની સ્ટેટ છે ક્રિસ્ટલાઇન, વોટર સોલ્યુબલ, સોલ્ટ્સ મે બી પ્રેઝન્સ, અને થર્ડ વન હતું વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ અથવા તો સોલ્યુબિલિટી ટેસ્ટ. એની અંદર છે ફૂલી વોટર સોલ્યુબલ, સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને સલ્ફેટ, સલ્ફાઇડ મે બી પ્રેઝન્ટ. બરાબર, હવે થર્ડ વન છે બી છે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એટલે કે ધન આયનની શુષ્ક કસોટીઓ, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. એની અંદર સૌથી પહેલાં આવે છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એટલે કે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર મિક્સચર છે એને ગરમ કરતા.
ટેસ્ટ ટ્યુબમાંથી તડતડ અવાજ આવે છે. પહેલું ઓબ્ઝર્વેશન એ આવશે, ક્રેકિંગ નોઇઝ. પછી કલર ચેન્જ આવશે. જોઈએ કે ઓરિજિનલ કલર છે વ્હાઇટ, આપણે એને ગરમ કરીએ ત્યારે પણ બહુ કાંઈ ચેન્જીસ થતો નથી, વ્હાઇટ જ છે. અને પણ એક સેકન્ડ ઓબ્ઝર્વેશન છે, સ્લાઇટલી બ્રાઉન ગેસ નીકળે છે. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર ક્રેકિંગ નોઇઝ, એટલે કે તડતડ અવાજ આવે છે. કલર ચેન્જની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પણ ટેસ્ટ ટ્યુબની અંદર સ્લાઇટલી બ્રાઉન ફ્યુમ્સ નીકળતી હોય એવું લાગે છે. નીચેથી વ્હાઇટ છે અને ઉપરથી વ્હાઇટ છે અને નીચેથી બ્રાઉન ફ્યુમ્સ ને એ નીકળે છે. વ્હાઇટ ફ્યુમ્સ નીકળતી હોય તો ગઈ વખતે આપણે ચેક કર્યું હતું એમ કે એમોનિયામાં બોળેલા સળિયા સાથે સફેદ ધુમાડ આપે છે કે નહીં. અહીંયા તમારે ઓબ્ઝર્વેશન દેખાતું નથી, પણ સ્લાઇટલી બ્રાઉન ગેસ જેવું દેખાય છે. બરાબર, હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર ક્રેકિંગ નોઇઝ, એટલે કે તડતડ અવાજ આવે છે, અને ટેસ્ટ ટ્યુબની અંદર સ્લાઇટલી બ્રાઉન ગેસ જેવું દેખાય છે. બરાબર, એટલે આજે તમારે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર બે ઓબ્ઝર્વેશન છે એ આવશે. એક તો સબસ્ટન્સ છે એ મેલ્ટ થતો નથી, પણ શું થાય છે, ક્રેકિંગ નોઇઝ, એટલે કે તડતડ અવાજ આવે છે, એટલે કે હેલાઇડ નાઇટ્રાઇડ સોલ્ટ મે બી પ્રેઝન્સ. બરાબર, પછી આપણે એની અંદર સેકન્ડ ઓબ્ઝર્વેશન હતું કે સ્લાઇટલી બ્રાઉન ગેસ ઇવોલ્વ થાય છે, એટલે ઇવોલ્વ ઓફ બ્રાઉન ગેસ. એની અંદર તમારે ઓબ્ઝર્વેશનમાં આવશે બીઆર માઇનસ મે બી પ્રેઝન્સ, એટલે કે બીઆર માઇનસ પ્રેઝન્સ હોઈ શકે. આ બધું છે એ તમારે મે બી પ્રેઝન્સ છે, જેટલી ડ્રાય ટેસ્ટ છે એ બધાની અંદર આવશે મે બી પ્રેઝન્સ. બરાબર, પછી છે કલર ચેન્જ. કલર ચેન્જની અંદર હવે આપણું મિક્સર એ ઠંડુ થઈ ગયું છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. બરાબર, એટલે કલર ચેન્જ તમારે લખવાનું આવશે નહીં, કેમ કે વ્હાઇટ વ્હાઇટ અને વ્હાઇટ જ છે, અને એની અંદર ઓબ્ઝર્વેશન છે. લખો તો ચાલશે કે ઓરિજિનલ કલર વ્હાઇટ વેન હોટ, વ્હાઇટ વેન કોલ્ડ, એટલે કે વ્હાઇટ 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 વ્હાઇટ. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ મે બી પ્રેઝન્ટ. બરાબર, આ થઈ આપણી પોઝિટિવ આયનની ડ્રાય ટેસ્ટ. એમાં ફર્સ્ટ વન હતી આપણે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, જેની અંદરથી બે ઓબ્ઝર્વેશન છે એ મળ્યા. ક્રેકિંગ નોઇઝ, એટલે કે તડતડ અવાજ આવે છે, અને સ્લાઇટલી ઇવોલ્વ ઓફ બ્રાઉન ગેસ બહુ દેખાતો નથી, એટલે બીઆર માઇનસ મે બી પ્રેઝન્સ. અને આગળ આવશે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ એન્ડ હેલાઇડ સોલ્ટ મે બી પ્રેઝન્ટ. બરાબર, પછીની છે સેકન્ડ છે ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટ માટે
मिक्सर अने सोडियम कार्बोनेट छे ई बनेलू मिक्सर लेवानू अने चारकोलनी अंदर होल करी अने मिक्सर मूकवानू अने एनी ऊपर वन ड्रॉप ऑफ वॉटर એને ટૂંસી ઓથરી અને તમારા જે તે મિક્સર છે એ બંને લઈ એક કાગળની અંદર મિક્સ કરી અને પછી ચારકોલના હોલની અંદર મૂકવાનું. ચારકોલ લેવાનો છે, ચારકોલની અંદર તમારે સ્કાલ પેલથી હોલ પાડવાનું છે. બહુ નાનું નહીં અને મોટું નહીં, એ રીતે તમારે એનું હોલ પાડવાનું છે. થોડોક તમારો સબસ્ટન્સ છે એ અંદર સમાય એટલું. પછી એની અંદર તમે જે મિક્સર બનાવ્યું છે એ મૂકવાનું છે અને વન ડ્રોપ ઓફ વોટર. વધારે પાણી છે એ નાખવાનું નથી, નહીતર શું થશે કે સોલ્યુશન બની જશે. હવે આપણે એને યલો ફ્લેમની અંદર ગરમ કરવાનું છે. કૂકણીની મદદથી યલો ફ્લેમની અંદર એક થી બે મિનિટ સુધી તમારે એને ગરમ કરવાનું છે. જો વ્હાઇટ રેસિડ્યુ મળે તો તમારે એની ઉપર વન ડ્રોપ ઓફ કોબાલ્ટ નાઇટ્રેટ નાખવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વ્હાઇટ રેસિડ્યુ છે બરાબર, એટલે વન ડ્રોપ ઓફ કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરી અને ફરી પાછું આપણે એને એકથી બે મિનિટ ગરમ કરવાનું છે. Thank you.
વધારે કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરશો તો પર્પલ કલરનું થઈ જશે બરાબર ત્યારે કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરવાનું જો કે વ્હાઇટ રેસિડ્યુ મળે ત્યારે ફરી પાછું 1 થી 2 મિનિટ સુધી એને હીટ કરવાનું છે તમારે એને થોડીક વાર પછી જોવાનું છે કેમ કે કન્ટિન્યુઅસલી આપણે યલો ફ્લેમની આમે જોયું એટલે તમને કલર છે એ દેખાશે નહીં એટલે થોડીક વાર આંખ બંધ કરી અને પછી જોવાનું છે હવે તમે જોઈ શકો છો કે બ્લેક રેસિડ્યુ છે એ મળે છે બરોબર શું મળે છે બ્લેક રેસિડ્યુ મેં કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટની અંદર આપને મળે છે બ્લેક રેસિડ્યુ એટલે કે કાળા અવશેષ તો હું સામે ઓબ્ઝર્વેશનની અંદર શું હોઈ શકે કેલ્શિયમ બેરિયમ સ્ટ્રોન્સિયમ સોડિયમ પોટેશિયમ સોલ્ટ્સ મે બી પ્રેઝન્સ બરાબર આ થઈ ચારકોલ ટેસ્ટ ટોટલ 5 ટેસ્ટ થઈ પહેલી પ્રાઇમરી ટેસ્ટ છે એ આપણે ગણવાની હોય નહીં પણ કલર સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ વ્હાઇટ ક્રિસ્ટલાઇન વોટર સોલ્યુબલ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ ક્રેકિંગ નોઇઝ એટલે કે તળ તળ અવાજ આવે છે અને સ્લાઇટલી ઇવોલ્વ ઓફ બ્રાઉન ગેસ એટલે બ્રાઉન ગેસ છે એ થોડો ઘણો નીકળતો હોય એવો દેખાય છે એટલે સોડિયમ પોટેશિયમ બ્રોમિન મે બી પ્રેઝન્સ બરાબર એની અંદર કલર ચેન્જ આપને મળતું નથી એટલે શું આવશે વ્હાઇટ 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 એની સામે જે એફર્વન્સિસમાં હોય તમારે લખવાના છે પછી હતી ચારકોલ ટેસ્ટ કે ચારકોલ કેવિટીની અંદર મિક્સચર ઓફ એને 2CO3 પ્લસ તમારું ગિવન મિક્સચર હોલ પાડી અને એડ કરવાનું અને 1 ડ્રોપ ઓફ વોટર બરાબર યલો ફ્લેમની અંદર બ્લો પાઇપની મદદથી આપણે એને ગરમ કરશું એટલે વ્હાઇટ રેસિડ્યુ આવે છે વ્હાઇટ રેસિડ્યુ આવે ક્યારેય પણ તો એની ઉપર 1 ડ્રોપ ઓફ કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરવાનું અહીંયા આપણે કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરતા બ્લેક રેસિડ્યુ છે એ જોવા મળે છે એટલે કેલ્શિયમ બેરિયમ સ્ટ્રોન્સિયમ સોડિયમ પોટેશિયમ મે બી પ્રેઝન્સ બરાબર પછી છે ફ્લેમ ટેસ્ટ ફ્લેમ ટેસ્ટની અંદર તમારે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl વોચ ગ્લાસની અંદર લઈ અને થોડુંક એનું સોલ્યુશન બનાવવાનું છે મિક્સચર પ્લસ તમારા ટેબલ ઉપરનું ડાયલ્યુટ HCl સોલ્યુશન બનાવવાનું નથી પણ પેસ્ટ જેવું બનાવવાનું છે એટલે એક જ ડ્રોપ H2O છે એ એડ કરશો એટલે બની જશે એક ડ્રોપ કરતાં વધારે જરૂર પડશે નહીં બરાબર એને આપણે ફ્લેમ ચેન્જ કરી નાખવાની છે બ્લુ ફ્લેમની અંદર એને ગરમ કરવાનું છે પ્લેટિનમ વાયર ન હોય તો દિવાસળી હોય એની પાછળના ભાગમાં મિક્સર લઈ અને તમારે એને ગરમ કરવાનું છે બરાબર અને ફ્લેમનો રંગ છે એ કેવો છે એ તમારે જોવાનું છે
તમે જોઈ શકો છો સોનેરી પીળી જ્યોત દેખાય છે, યેલો ફ્લેમ જોવા મળે છે. બરાબર, યેલો ફ્લેમ હોય તો સામે છે સોડિયમ અને પોટેશિયમ પણ બંનેની અંદર યેલો ફ્લેમ છે. એને સેપરેટ કરવા માટે તમારે કોબાલ્ટ ગ્લાસનો ઉપયોગ કરવાનો. કોબાલ્ટ ગ્લાસની મદદથી જોવો તો સોડિયમ છે એની અંદર, કોબાલ્ટ ગ્લાસની અંદરથી પણ ફ્લેમ છે યેલો જ દેખાશે, પણ પોટેશિયમ છે એની અંદર ફ્લેમ છે એ વાયોલેટ દેખાશે કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં. એટલે જ્યારે તમે ફ્લેમ ટેસ્ટ કરો અને નરી આંખે ફ્લેમ છે એ યલો દેખાય તો આપણે એનો કોબાલ્ટ ગ્લાસથી જોવાનું. કોબાલ્ટ ગ્લાસમાં સોડિયમ અને પોટેશિયમ બંનેની ફ્લેમ છે એ અલગ અલગ જોવા મળે. જો સોડિયમ હોય તો તમારે યલો ફ્લેમ મળશે તમને, અને પોટેશિયમ હોય તો વાયોલેટ ફ્લેમ છે એ મળશે. એટલે આ રીતે સેપરેટ છે એ કરવામાં આવે. અહીંયા છે ફ્લેમની અંદર યલો ફ્લેમ અને કોબાલ્ટ ગ્લાસની અંદર યલો ફ્લેમ, અને સોડિયમ અને પોટેશિયમ બે તમે લખી શકો. બરાબર, પછી છે બોરેક્સ બીડ ટેસ્ટ. બરાબર, અહીંયા આપણે બોરેક્સ બીડ એકાદ બે જેવા મિક્સર હોય છે કે જેમાં બોરેક્સ બીડ ટેસ્ટ છે એ તમને મળે છે. એટલે અહીંયા આપણે બોરેક્સ બીડ ટેસ્ટ છે એ કરવાની જરૂર નથી. બરાબર, પછીની ટેસ્ટ છે મિક્સર પ્લસ NaOH. આ ટેસ્ટ છે એ આપણે ખબર છે NH4 પ્લસની છે. એ તમને ક્યારે મળે? જો આગળ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર તમને એમોનિયા મળે તો અહીંયા તમને આ ટેસ્ટ છે એ મળે. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર એમોનિયાની સ્મેલ આવતી નથી, એટલે કે સબ્લિમેશન થાય એમોનિયા હોય. આપણે આગળના પ્રેક્ટિકલની અંદર આવી ગયું છે, અહીંયા આપણે સબ્લિમેશન થતું નહોતું એટલે એમોનિયા છે એ મળશે નહીં. બરાબર, સ્લાઇટલી એને ગરમ કરો, જો એમોનિયાની સ્મેલ આવે તો એમોનિયા છે એ પ્રેઝન્સ હોઈ શકે. એમોનિયાની સ્મેલ આવતી નથી એટલે NH4 પ્લસ છે એ એબ્સન્ટ. આ જો પ્રેઝન્સ હોય તો તમને આગળ મળી જાય, સબ્લિમેશન થાય અને ચારકોલ ટેસ્ટ છે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર કરીએ ત્યારે પણ તમને NH4 પ્લસ છે એ મળે. અહીંયા આપણે એમોનિયાની સ્મેલ આવતી નથી એટલે આપણે કહી શકીએ કે NH4 પ્લસ છે એ એબ્સન્ટ. બરાબર, આ થઈ ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. હજી એક વખત રિપીટ કરી દઉં છું, કલર સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. કલર વ્હાઇટ, સ્ટેટ ક્રિસ્ટલાઇન, સોલ્યુબિલિટી ટેસ્ટ વોટર સોલ્યુબલ. પછી છે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલની અંદર ફર્સ્ટ આવે છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એની અંદર આપણે બે ઓબ્ઝર્વેશન મેળવ્યા હતા, ક્રેકિંગ નોઇઝ એટલે કે તડતડ અવાજ આવે છે, અને બીજું હતું કે સ્લાઇટલી બ્રાઉન ગેસ છે ઇવોલ્વ થતો હતો. એટલે સોડિયમ પોટેશિયમ બ્રોમિન ક્લોરિન એટસેટ્રા મે બી પ્રેઝન્સ. કલર ચેન્જની અંદર કોઈ પણ જાતનું ઓબ્ઝર્વેશન મળતું નહોતું, વ્હાઇટ 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 લખવાનું છે. પછી છે ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટની અંદર વ્હાઇટ રેસિડ્યુ મળે છે. વ્હાઇટ રેસિડ્યુ મળે એની ઉપર આપણે કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ એડ કરી અને કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરી, એની અંદર મળે છે બ્લેક રેસિડ્યુ એટલે સોડિયમ પોટેશિયમ મે બી પ્રેઝન્સ. પછી કઈ ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટની અંદર મળે છે યલો ફ્લેમ. કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં પણ યલો ફ્લેમ એટલે યલો અને યલો, એટલે આપણે કહી શકીએ સોડિયમ
મે બી પ્રેઝન્ટ બરાબર બોરેક્સ બીડ ટેસ્ટ છે એ આપણે કરવાની નથી કેમ કે અહીંયા અમને આપણે એનું ઓબ્ઝર્વેશન મળશે નહીં પછી છે મિક્સચર પ્લસ એનઓએચ હીટ કર્યું એમોનિયાની સ્મેલ આવતી નથી એટલે NH4 પ્લસ એપ્સન આ થરાય ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ હવે આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે સી છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ એમાં ફર્સ્ટ ટેસ્ટ ફોર કાર્બોનેટ એટલે આપણે ટેસ્ટ ટ્યુબમાં મિક્સચર પ્લસ HCl HCl એડ કરીને જોવાનું છે CO2 ગેસના એફરવેસિસ છે કે નહીં તો અહીંયા આજના મિક્સચરમાં આપણને CO2 ગેસના એફરવેસિસ એટલે CO2 ગેસ નીકળતો નથી એટલે CO3 માઇનસ 2 કાર્બોનેટ એપ્સન પછી એમાં એમાં તે દર વખતે આપણે કરીએ છીએ એમ આવડિયા ટેસ્ટ ટ્યુબને હીટ કરવાની ગરમ કરવાનું એટલે જો આપણા મિક્સચરમાં સલ્ફાઇડ સલ્ફાઇડ કે નાઇટ્રાઇટ હોય તો એ આપણને એની જે કાંઈ સુટેબલ ટેસ્ટ છે એ મળે પણ આજનું આપણું જે કાંઈ મિક્સચર છે એમાં એકય નેગેટિવ રેડિકલ તમને આપેલા નથી જો અહીંયા ટેસ્ટ આપણે પરફોર્મ કરીને દેખાડીએ તો એનું જે કાંઈ ઓબ્ઝર્વેશન આવવું જોઈએ આપણને પ્રોપર જોવા મળે નહીં એટલે એ ટેસ્ટ તમારે એપ્સન ત્રણે ત્રણની ટેસ્ટ લખીને તમારે એપ્સન લખવાનું છે નેક્સ્ટ છે મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 હવે આ જે ટેસ્ટ છે એ ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ માટેની છે જો આપણા મિક્સચરમાં ક્લોરીન બ્રોમીન કે આયોડીન એઝ અ નેગેટિવ રેડિકલ આપેલું હોય છે તો આપણને એનું ઓબ્ઝર્વેશન મળશે એટલે ફર્સ્ટ મિક્સચર નેક્સ્ટ પછી એમાં MnO2 નો પાવડર અને સાંદ્ર H2SO4 કોન્સન્ટ્રેટ H2SO4 ના 2-3 ડ્રોપ આપણે એડ કરવાના છે હવે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કર્યું તરત જ તે આપણને બ્રાઉનિશ કલરની ફ્યુમ હજી હીટ નથી કર્યું એ પહેલાં આપણને જોવા મળે છે તો બ્રોમિન માટે રેડિશ ગેસ બ્રાઉનિશ ગેસ છે એટલે હીટ કર્યા પહેલાં જ આપણને એનું ઓબ્ઝર્વેશન મળી જાય છે એટલે મે બી પોસિબલ કે આપણા આજના કમ્પાઉન્ડમાં બ્રોમિન એઝ અ નેગેટિવ રેડિકલ પ્રેઝન્ટ હોય બ્રોમિન જ્યારે નેગેટિવ રેડિકલ તરીકે પ્રેઝન્ટ હશે ત્યારે લાલાશ પડતો તપકીરિયા રંગનો જે કાંઈ ગેસ છે એ નીકળશે અને સ્ટાર્ચ પેપરને યલો કલરનું ફોર્મ કરશે એટલે અહીં આપણે સ્ટાર્ચ પેપર પીળા રંગનું બને છે એટલે નેગેટિવ રેડિકલ તરીકે બ્રોમિન પ્રેઝન્ટ હશે હવે એ સિવાય આ જે ધુમાડા છે એ આપણે જોવાનું છે વ્હાઇટ કલરના છે કે નહીં તો જુઓ એમોનિયામાં બોળેલ સળિયો છે ગ્લાસ રોડ એમાં વ્હાઇટ ફ્યુમ્સ દેખાય છે જ્યારે અંદરથી નીકળતું હોય ત્યારે આપણે જોવાનું એમના વ્હાઇટ ફ્યુમ્સ નથી એમોનિયામાં બોળેલ સળિયો હોય એ આપણે ઉપર રાખીએ
ત્યારે આપણને વ્હાઇટ કલરના ધુમાડા ફ્યુમ્સ જે છે એ મળે છે એટલે ક્લોરીન Cl- પણ આજના મિક્સચરમાં પ્રેઝન્ટ છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં Cl- ક્લોરાઇડ અને Br- બ્રોમાઇડ એઝ અ નેગેટિવ રેડિકલ આપણને પ્રેઝન્ટ મળ્યા છે પછી કોપર ફોઇલ વાળી ટેસ્ટ આપણે કરીએ તો અહીં નાઇટ્રાઇટ કે નાઇટ્રેટ માટેની છે જે આજે તમને અહીં નેગેટિવ રેડિકલ આપેલું નથી લાસ્ટ સલ્ફેટ માટેની આપણે ટેસ્ટ કરી જોઈએ મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર આજનું મિક્સચર આપણું ફૂલી વોટર સોલ્યુબલ છે આમાંનામાં હવે આપણે BaCl2 બેરિયમ ક્લોરાઇડ નું સોલ્યુશન એડ કરવાનું છે BaCl2 એડ કરીએ અને જો વ્હાઇટ પ્રેસિપિટેટ આવે તો સલ્ફેટ પ્રેઝન્ટ થાય પણ અહીંયા બેરિયમ ક્લોરાઇડ એડ કરવાથી વ્હાઇટ પ્રેસિપિટેટ આવતા નથી એટલે સલ્ફેટ જે છે એ પ્રેઝન્ટ નથી તો આપણને ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં ટોટલ ટુ નેગેટિવ રેડિકલ પ્રેઝન્ટ મળ્યા કયા કયા ક્લોરાઇડ અને બ્રોમાઇડ પરંતુ જેટલા નેગેટિવ રેડિકલ આપેલા છે એ બધાની ટેસ્ટ આપણને ન મળતી હોય તો પણ એબ્સન્ટ એ રીતે લખવાની છે છેલ્લે છે રિઝલ્ટ રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ પોઝિટિવ રેડિકલમાં આપણે આગળ ચારકોલ ટેસ્ટ અને ફ્લેમ ટેસ્ટ બંનેના આપણે ઓબ્ઝર્વેશન જોઈએ તો એમાં એન એ પ્લસ સોડિયમ અને કે પ્લસ એટલે કે પોટેશિયમ એઝ અ પોઝિટિવ રેડિકલ તરીકે આપણને મળે છે એટલે પોઝિટિવ રેડિકલમાં એન એ પ્લસ સોડિયમ કે પ્લસ પોટેશિયમ મે બી પ્રેઝન્ટ નેગેટિવ રેડિકલમાં ક્લોરાઇડ સીએલ માઇનસ અને બી આર માઇનસ બ્રોમાઇડ મે બી પ્રેઝન્ટ તો અહીંયા આપણે ડ્રાય ટેસ્ટ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે નેક્સ્ટ છે હવે ઓરિજિનલ સોલ્યુશનની પ્રિપરેશન આજનું આપણું જે કાંઈ મિક્સચર છે એ ફૂલી વોટર સોલ્યુબલ છે એટલે આપણે એનું ઓરિજિનલ સોલ્યુશન અને વોટર એક્સ્ટ્રેક્ટ બંને સેમ થશે જ્યારે મિક્સચર વોટર સોલ્યુબલ હોય ત્યારે આપણે એસિડ એક્સ્ટ્રેક્ટ કે એવું કંઈ કરવાનું રહેતું નથી મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર મિક્સચર ડિઝોલ્વ થઈ જાય એટલે આપણું ઓરિજિનલ સોલ્યુશન એટલે કે મૂળ દ્રાવણ અને જળ દ્રાવણ જેમાંથી આપણે વોટર એક્સ્ટ્રેક્ટ છે એમાંથી ગ્રુપ સિક્સ અને નેગેટિવ રેડિકલની વેટ ટેસ્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ એ બંને સેમ જ થાય ક્યારે મિક્સચર હોય એ ફૂલી વોટર સોલ્યુબલ હોય ત્યારે હવે સોડિયમ અને પોટેશિયમ એઝ અ પોઝિટિવ રેડિકલ તરીકે આપણને ડ્રાય ટેસ્ટમાં મળ્યા છે તો ગ્રુપ સેપરેશન આપણે હવે જે નેક્સ્ટ કરીએ ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ એમાં એકય ગ્રુપ પ્રેઝન્ટ આવશે નહીં ગ્રુપ 1 2 5 જ્યારે ગ્રુપ 1 2 5 પ્રેઝન્ટ ન હોય ત્યારે આપણે એવું
કહીએ છીએ કે એબોવ ઓલ ગ્રુપ્સ આર એબસન્ટ ધેરફોર ગ્રુપ 6 પ્રેઝન્ટ પણ આપણે કન્ફર્મ કરવા માટે ડ્રાય ટેસ્ટ છે એ ખાલી આપણે પોસિબિલિટી દર્શાવે અને વેટ ટેસ્ટ ઉપરથી આપણે જે તે ગ્રુપ છે એ કન્ફર્મ કરી શકીએ એટલે એકવાર આપણે બધી ટેસ્ટ પરફોર્મ કરી લેવાની ओरिजिनल सॉल्यूशन प्लस एचसीएल एचसीएल एड करू कोई प्रेसिपिटेट आवता नहीं एटले ग्रुप वन एब्सेंट આમાંનામાં જ હવે આપણે H2S ગેસ પાસ કરીએ જો પ્રેસિપિટેટ આવે તો ગ્રુપ 2 પ્રેઝન્ટ થાય H2S ગેસ પાસ કરવાથી આપણને કોઈ પ્રેસિપિટેટ મળ્યા નથી એટલે ગ્રુપ 2 એબસન્ટ नेक्स्ट टेस्ट फॉर ग्रुप 3A ओरिजिनल सॉल्यूशन प्लस NH4Cl प्लस NH4OH NH4Cl आपणे सॉलिड यूज करिए तो पण चाले अने आवडू आ एड करिए तो पण चाले एमोनिया नु सोल्यूशन जे छे आपणे केटलू एड करवानुं छे तो के आपणुं सोल्यूशन छे ई बेसिक मीडिया थाय एटलुं ओरिजिनल सोल्यूशन प्लस NH4Cl प्लस NH4OH सोल्यूशन बेसिक थई गयुं छे एमोनिया नी स्मेल आवे छे अंदरथी पण अहीं आपणे कोई प्रेसिपिटेट मळता नथी एटले ग्रुप 3A एब्सेंट ग्रुप 3B માટે આપણે આમાંનામાં તે H2S ગેસ પાસ કરી અને જો પ્રેસિપિટેટ આવે તો ગ્રુપ 3B પ્રેઝન્ટ થાય H2S गैस पास करवाथी आपणे प्रेसिपिटेट मळता नथी एटले ग्रुप 3B पण एब्सेंट नेक्स्ट छे ग्रुप 4 माटे ओरिजिनल सोल्यूशन प्लस NH4Cl प्लस एमोनियम हाइड्रोक्साइड अने एमोनियम कार्बोनेट NH4 ट्वाइस CO3 8 नंबर नु जे आपणुं टेबल रिएजेंट छे ई टेस्ट ट्यूब लेवले आपणे जे ते ग्रुप प्रेजेंट आवे पछी एनु आपणे आखा सोल्यूशन मां क्लासिफिकेशन करीए छीए अहींया ग्रुप 4 माटेनी टेस्ट मां पण प्रेसिपिटेट आवता नथी एटले ग्रुप 4 एब्सेंट लास्ट ग्रुप 5 ओरिजिनल सोल्यूशन प्लस NH4Cl NH4OH અને ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ 10 નંબરનું જે ટેબલ રિએજન્ટ છે ઈ ટેસ્ટ ફોર ગ્રુપ 5 તો અહીંયા જુઓ આમાં પણ આપણને પ્રેસિપિટેટ મળતા નથી એટલે ગ્રુપ 1 2 5 ઓલ ગ્રુપ્સ આર
एब्सेंट। જ્યારે બધા ગ્રુપ એબ્સન્ટ હોય ત્યારે આપણે ગ્રુપ 6 છે એ પ્રેઝન્ટ માનવાનું છે। ગ્રુપ 6 ની કોઈ સ્પેસિફિક આ રીતની પર્ટીક્યુલર ટેસ્ટ નથી, પણ ગ્રુપ 1 ટુ 5 એબ્સન્ટ હોય ત્યારે આપણું જે તે મિક્સચર છે એમાં જે કાઈ રેડિકલ છે એમાં ગ્રુપ 6 છે એ પ્રેઝન્ટ હોઈ શકે। તો 1 ટુ 5 ગ્રુપ લખી નો પ્રેસિપિટેટ ગ્રુપ 1 એબ્સન્ટ 2 એબ્સન્ટ 3 એબ્સન્ટ 3B absent, 4 absent અને 5 absent। પછી નીચે આપણે એક લાઈન લખવાની, above all groups are absent, therefore group 6 are present। અહીંયા પછી આપણે મે બી પ્રેઝન્ટ એવું લખવાનું નથી, કારણ કે 1 થી 5 1 to 5 group absent છે એટલે group 6 છે એ present છે। તો હવે આપણે group 6 નું ક્લાસિફિકેશન આપીએ। group 6 માં ત્રણ રેડિકલ છે, સોડિયમ Na+, પોટેશિયમ K+ અને એમોનિયમ NH4+। આની પહેલાના આઈક્યુમાં આપણને ત્રણે ત્રણ પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હતા, એટલે એમોનિયા છે એની આપણે ટેસ્ટ ડ્રાય ટેસ્ટમાં કરીએ તો મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, આ ઉપરાંત હીટિંગ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં પણ આપણને એમોનિયા જો આપેલ હોય તો એ આપણને ખબર પડી છે। એટલે અહીંયા આજે આપણે કઈ એમોનિયમ NH4+1 મળતું નથી એટલે એની એક ટેસ્ટ લખીને આપણે એબ્સન્ટ લખવાનું છે। હવે આની પહેલાના આઈક્યુમાં NH4+1 પ્રેઝન્ટ હતું એટલે આપણે જે કાંઈ વોટર એક્સ્ટ્રેક્ટ હતું એમાં NaOH એડ કર્યું હતું, એમોનિયમ NH4+1 હોય એમાં NH3 રૂપે એમોનિયા રૂપે એને ઉડાડ્યો હતો અંદરથી જે એમોનિયા ગેસ હોય, અને પછી સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ કરી। પણ અહીંયા આજનું જે કાંઈ આપણું આઈક્યુનું મિક્સચર છે એમાં એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ નથી। તો એ જે પ્રોસેસ આપણે કરી હતી એને બોઇલ કર્યું હતું, પછી એમાં એસિડિક એસિડ ઉમેરીને એસિડિક કર્યું હતું, જે આપણે ગયા આઈક્યુમાં કર્યું હતું એ પ્રોસેસ આપણે કરવાની નથી। એ પ્રોસેસ ક્યારે કરવાની? જ્યારે NH4+1 પ્રેઝન્ટ હોય ત્યારે। પરંતુ આજના આપણા આઈક્યુના મિક્સચરમાં એમોનિયમ પ્રેઝન્ટ છે નહીં, એટલે ડાયરેક્ટ હવે આપણે પોટેશિયમ અને સોડિયમની ટેસ્ટ કરવાની છે। બંનેની ટેસ્ટમાં એની ફ્લેમ ટેસ્ટ છે એ પણ એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે, એટલે ફ્લેમ ટેસ્ટ આપણે આગળ ઓલરેડી પરફોર્મ કરી નાખી છે એટલે ફરીવાર ફ્લેમ ટેસ્ટ પરફોર્મ કરવાની રહેતી નથી। એટલે હવે આપણે સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ વાળી ટેસ્ટ જોઈએ। હવે છે ક્લાસિફિકેશન ઓફ પોઝિટિવ રેડિકલ, અથવા તો એને આપણે કહી કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ પોઝિટિવ રેડિકલ। આ બંને એક જ છે બરાબર, જ્યારે ગ્રુપ 6 પ્રેઝન્સ હોય ત્યારે એનું અલગથી ક્લાસિફિકેશન કરવાનું આવતું નથી, એટલે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કયો કે ક્લાસિફિકેશન કયો એ બધું એક જ છે। પણ જ્યારે એમોનિયા આપેલો હોય ત્યારે આપણે એને એમોનિયા સાથે સોડિયમ હોય અથવા તો એમોનિયા સાથે પોટેશિયમ હોય ત્યારે એમોનિયા દૂર કરી અને એની કન્ફર્મેટિવ ટેસ્ટ બાકીના રેડિકલની કરવાની આવશે બરાબર। અત્યારે આપણે એમોનિયા પ્રેઝન્ટ છે નહીં એટલે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપની અંદર સોડિયમ અને પોટેશિયમની બંનેની કન્ફર્મેટિવ ટેસ્ટ અને ક્લાસિફિકેશન બંને એક જ આવશે। એમાં આપણે સૌથી પહેલાં આવે છે પોટેશિયમ કે ઓરિજિનલ સોલ્યુશન, ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ, સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ નાખીએ એટલે યલો પીપીટી મળશે, એટલે આપણે કહી શકીએ કે પ્લસ પ્રેઝન્ટ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટનું દ્રાવણ।
સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ પ્લસ તમારું ઓરિજિનલ સોલ્યુશન વોટર એક્સ્ટ્રેક્ટ વોટર એક્સ્ટ્રેક્ટ એટલે યલો પીપીટી. હવે સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટનું સોલ્યુશન છે એ રેડ હોય છે પણ અંદર પાર્ટિકલ્સ છે એ થોડા ઘણા યલો દેખાય છે, બરાબર. તમે આને ફિલ્ટર કરો તો જે પાર્ટિકલ્સ દેખાય છે એ યલો છે, સોલ્યુશનનો કલર છે એ રેડ છે પણ પાર્ટિકલ યલો છે, એટલે આપણે કહી શકીએ યલો પીપીટી પ્રેઝન્સ. આ થઈ ફર્સ્ટ કન્ફોર્મેટિવ ટેસ્ટ. તમે પછી પાણીમાં નાખો તો એ તમને યલો કલરનું દેખાશે. સેકન્ડ વન છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ. એમાંય છે યલો પીપીટી. યલો પીપીટી બરાબર. આ બીજી કન્ફર્મેટિવ ટેસ્ટ છે કે પ્લસ પ્રેઝન્સ, બરાબર. ત્રીજી કન્ફર્મેટિવ કે પ્લસની ટેસ્ટ છે કે ફ્લેમ ટેસ્ટ. યલો ફ્લેમ પ્લસ આપણે એને જોઈ કોબાલ ગ્લાસ સાથે અને નરી હાથે આપણે જ્યારે ફ્લેમ ટેસ્ટ કરી ત્યારે કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં જોયું નહોતું. કઈ રીતે જોવાનું એ તમને અત્યારે કહી દઉં છું. મિક્સચર પ્લસ HCl તમારા ટેબલ ઉપરનો ટેબલ રિએજન્ટ. પેસ્ટ બનાવવાની છે એક જ ડ્રોપ એસિડ નાખવાનું છે. આપણે ફ્લેમ ટેસ્ટ છે એ આગળ કરેલી છે પણ એમાં આપણે કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં જોયું નહોતું, ત્યારે કે પ્લસ છે એ કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં વાયોલેટ ફ્લેમ આપે છે. યલો ફ્લેમ છે એ તમને દેખાય છે કોઈ પણ ફ્લેમ છે એકથી બે સેકન્ડ પૂરતી જ તમને દેખાય. કોઈ પણ રેડિકલની ફ્લેમ છે એ એકથી બે સેકન્ડ પૂરતી તમને દેખાય. હવે તમારે અત્યારે અમે કોબાલ્ટ ગ્લાસ તમને બતાવીએ તો તમને દેખાશે નહીં, એટલે તમારે એક્ઝામની અંદર કોબાલ્ટ ગ્લાસ છે એ તમે આવી રીતે જ્યારે ટેસ્ટ કરો ત્યારે કોબાલ્ટ ગ્લાસ છે ને આંખ પાસે રાખી અને જોવાનું, એટલે વાયોલેટ ફ્લેમ છે એ તમને દેખાશે, બરાબર. અને જો યલો ફ્લેમ દેખાય તો સોડિયમ પ્રેઝન્સ. આ રીતે રાખી અને જોવાનું, બરાબર. અત્યારે એકદમ સરસ વાયોલેટ ફ્લેમ છે એ દેખાય છે. આ થઈ એની કન્ફર્મેટિવ ટેસ્ટ. એટલે કે પ્લસની ટોટલ ત્રણ કન્ફર્મેટિવ ટેસ્ટ થઈ. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટનું સોલ્યુશન, વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ અને ફ્લેમ ટેસ્ટ, બરાબર. હવે છે સોડિયમની ટેસ્ટ. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ. વ્હાઇટ પીપીટી
व्हाइट पीपीटी बराबर आ थई सोडियम नी कन्फर्मेटिव टेस्ट टोटल आपणे पोटेशियम नी कन्फर्मेटिव टेस्ट त्रण हती सोडियम कोबाल्ट नाइट्रेट पिक्रिक एसिड अने फ्लेम टेस्ट बंने में कम्बाइन पिक्रिक एसिड अने सोडियम कोबाल्ट नाइट्रेट नी अंदर येलो पीपीटी मळता था फ्लेम टेस्ट नी अंदर कोबाल्ट ग्लास नी हाजरी में आपणे जोयुं तो वायोलेट फ्लेम छे ई देखाती थी पछी आपणे सोडियम नी बे टेस्ट करी पोटेशियम पायरो एंटीमोनेट वाली व्हाइट पीपीटी मळ्या अने फ्लेम टेस्ट कॉमन बराबर टोटल पांच टेस्ट छे ई तमारे लखवानी छे क्लासिफिकेशन ऑफ पॉजिटिव आयन अथवा पॉजिटिव रेडिकल अने कन्फर्मेटिव टेस्ट फॉर पॉजिटिव रेडिकल बराबर एटले आ तमारे क्लासिफिकेशन अने कन्फर्मेटिव टेस्ट बने एक ज आवशे एटले ब्रेकेट नी अंदर क्लासिफिकेशन ऑफ ग्रुप सिक्स अने ब्रेकेट नी अंदर लखी नाखवानुं कन्फर्मेटिव टेस्ट फॉर पॉजिटिव रेडिकल बराबर अने के प्लस नी कन्फर्मेटिव टेस्ट अने सोडियम नी आ रीते अलग अलग हेडिंग आपी अने तमारे आ रीते लखवानुं आवशे જ્યારે ગ્રુપ સિક્સ છે એ પ્રેઝન્સ હોય નહીં ત્યારે તમારે સોડિયમ પોટેશિયમ અને એમોનિયાની એક એક કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ લખી અને એબસન્ટ બતાવવાની છે પણ જ્યારે પ્રેઝન્સ હોય ત્યારે એની અંદર જેટલી ટેસ્ટ આવેલી હોય તમારે બધી જ લખવાની છે આજે આપણે પ્રેઝન્સ છે એટલે એની અંદર આવેલી જેટલી જે તે ટેસ્ટ છે એ આપણે લખશું બરાબર પછી છે નેગેટિવ આયનની વેટ ટેસ્ટ એની અંદર આપણે નેગેટિવ આયન બે મળે છે સીઆર અને સીએલ અને બીઆર બરાબર હવે ક્લોરિન બ્રોમિન અને આયોડીનની વેટ ટેસ્ટમાં આપણે સ્ટાન્ડર્ડ જે સોલ્યુશન છે સિલ્વર નાઇટ્રેટનું એજીએનઓ થ્રી આપણે યુઝ કરીએ છીએ એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ એજીએનઓ થ્રીનું સોલ્યુશન એડ કરીએ જો વ્હાઇટ પ્રેસિપિટેટ મળતા હોય તો ક્લોરિન પ્રેઝન્ટ થાય લાઇટ યલો તો બ્રોમિન પ્રેઝન્ટ અને ડાર્ક યલો પ્રેસિપિટેટ મળતા હોય તો આયોડિન પ્રેઝન્ટ થાય આજના મિક્સચરમાં ક્લોરિન અને બ્રોમિન પ્રેઝન્ટ છે એટલે એની આપણે વેટ ટેસ્ટ કરીએ અને જોઈએ આપણને પ્રેસિપિટેટ મળે છે કે નહીં એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ એજીએનઓ થ્રી નું સોલ્યુશન વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ એજીએનઓ થ્રી આની પહેલાં આપણે જ્યારે ક્લોરિન પ્રેઝન્ટ હતું ત્યારે આપણને એક્ઝેક્ટ વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળતા હતા અહીંયા વ્હાઇટ પ્રેસિપિટેટ અને લાઇટ યલો પેલ યલો જે કલર કહે એ પ્રેસિપિટેટ પણ છે એટલે તમે જુઓ વ્હાઇટ પ્રેસિપિટેટય છે અને આછા પીળા પ્રેસિપિટેટય છે શું કામ તો આપણે આજનું મિક્સચર છે એમાં ક્લોરિન અને બ્રોમિન બંને પ્રેઝન્ટ છે એટલે જ્યારે ક્લોરિન પ્રેઝન્ટ હોય ત્યારે એના જે પ્રેસિપિટેટ મળે એ એમોનિયામાં સોલ્યુબલ થઈ જાય હવાને આપણે બે પાર્ટ પાડી નાખીએ અને એમાં જે તે સ્યુટેબલ સોલ્યુશન છે એમાં સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ થાય છે કે નહીં એ આપણે જોઈએ સિલ્વર ક્લોરાઇડને આમાં વ્હાઇટ પ્રેસિપિટેટ છે આપણે આપણું વોટર એક્સ્ટ્રેક્ટ લીધું એમાં સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કર્યું એટલે જે પ્રેસિપિટેટ આવે એ શેના એવા સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સિલ્વર ક્લોરાઇડના પ્રેસિપિટેટ આવ્યા એ નાઇટ્રિક એસિડ એચએનઓ થ્રીમાં ઇનસોલ્યુબલ રહેવા જોઈએ હવે આપણે આમાં એચએનઓ થ્રી એડ કરીએ તો
तो सिल्वर क्लोराइड ना जे प्रेसिपिटेट छे एमां इनसोल्युबल छे, एटले के द्रव्य थता नथी, अथवा आमां एमोनिया एड करवानुं तो एमां सोल्युबल थई जशे। बेमांथी कोई एक टेस्ट आपणे करवानी छे। हवे सिल्वर ब्रोमाइड ने जे प्रेसिपिटेट छे ई ते HNO3 માં અદ્રાવ્ય છે, ઇનસોલ્યુબલ છે, અને એમોનિયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં સોલ્યુબલ છે। બંનેમાં પ્રોસેસ છે ઈ સેમ જ છે। હવે આપણે આમાંનામાં તે NH4OH જે 6 નંબરનો ટેબલ રિએક્શન છે એડ કરીએ અને જોઈએ તો જે પ્રેસિપિટેટ હતા બે પ્રેસિપિટેટ છે આજ આપણે અહીંયા વ્હાઇટ છે અને યલો છે। તો વ્હાઇટ પ્રેસિપિટેટ જે હતા એ બધા સોલ્યુબલ થઈ ગયા છે। નીચે જુઓ યલો પ્રેસિપિટેટ બેઠા છે, યલો પ્રેસિપિટેટ છે એ સિલ્વર બ્રોમાઇડના છે। પછી એમાં જો આપણે એમોનિયા એડ કરીએ તો એ પાછા સોલ્યુબલ થઈ જાય। એટલે જ્યારે આ રીતે નેગેટિવ રેડિકલ તરીકે એક કરતાં વધારે ક્લોરિન બ્રોમિન આયોડિનમાંથી કોઈ બે રેડિકલ પ્રેઝન્ટ હોય ત્યારે આપણે એની ટેસ્ટ આ રીતે કરવાની છે। પ્લસમાં ડ્રાય ટેસ્ટમાં ક્લોરિન અને બ્રોમિન બંને રેડિકલ આપણને ફાઇન્ડ થઈ જ જશે। બ્રોમિન હોય, નાઇટ્રેટ હોય કે નાઇટ્રાઇટ હોય, એ રેડિશ રંગના બ્રાઉનિશ રંગના ગેસ ઇવોલ્વ કરે। એટલે ETV-ના ડ્રાય ટેસ્ટ ટ્યુબ કરીએ કે પછી ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ કરીએ, એમાં આપણને હજી આપણે એને હીટ ન કર્યું હોય ત્યાં તે એની અંદરથી ફ્યુમ્સ નીકળતી હોય। આપણે જોયું હતું મિક્સચર પ્લસ MnO2 પ્લસ કન્સન્ટ્રેટ H2SO4, જેવું કન્સન્ટ્રેટ H2SO4 એડ કર્યું એમાં અંદરથી બ્રોમિન ગેસ જે છે એ ઇવોલ્વ થતો હતો। હવે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં સિલ્વર ક્લોરાઇડના વ્હાઇટ પ્રેસિપિટેટ વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ એન્ડ સોલ્યુબલ ઇન NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। સિલ્વર બ્રોમાઇડના પ્રેસિપિટેટ મળ્યા લાઇટ યલો, એમાં તે વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન HNO3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં એ અલ્પ પાર્શિયલી સોલ્યુબલ થતા થઈ ગયા। હમણાં આપણે એડ કર્યું હતું NH4OH, એમાં AgCl-ના સિલ્વર ક્લોરાઇડના જે પ્રેસિપિટેટ હોય એ ફૂલી સોલ્યુબલ થઈ જાય અને સિલ્વર બ્રોમાઇડના જે પ્રેસિપિટેટ હોય એ પાર્શિયલી સોલ્યુબલ થાય, એટલે કે બધે બધા પ્રેસિપિટેટ એમાં સોલ્યુબલ થતા નથી, જે ક્લોરિન અને બ્રોમિનની કન્ફર્મેટિવ ટેસ્ટ છે। આની સિવાય બ્રોમિનની કન્ફર્મેટિવ ટેસ્ટમાં રિંગ ટેસ્ટ છે। આની પહેલાં જ્યારે આપણે નેગેટિવ રેડિકલ તરીકે નાઇટ્રેટ પ્રેઝન્ટ હતું NO3-1 ત્યારે એની બ્રાઉનિશ કલરની રિંગ મળે। બ્રોમિન અને નાઇટ્રેટ બંનેની રિંગ ટેસ્ટ સેમ જ છે, જો બ્રાઉનિશ રિંગ મળે તો NO3-1 એટલે કે નાઇટ્રેટ પ્રેઝન્ટ હોય અને જો રેડિશ કલરની રિંગ મળે તો બ્રોમાઇડ Br- પ્રેઝન્ટ હોય। એક્ઝામમાં જે તે એક્ઝામિનર હોય તમને રિંગ ટેસ્ટ પરફોર્મ કરીને દેખાડવું એવું પણ કહી શકે, કારણ કે એની સ્પેસિફિક ટેસ્ટ છે અને એમાં જો તમે ધ્યાન ન રાખો તો બરોબર રિંગ આવે નહીં, ડિસ્ટર્બ થઈ જાય સોલ્યુશન, તો આપણને જે કાંઈ રિંગ મળવી જોઈએ એ બરોબર મળે નહીં। તો હવે આપણે બ્રોમિન માટેની જે રિંગ ટેસ્ટ છે એ પરફોર્મ કરીએ। જ્યારે આપણે રિંગ ટેસ્ટ કરતા હોઈએ, રિંગ ટેસ્ટ છે એ કન્ફર્મેટિવ ટેસ્ટ છે નેગેટિવ રેડિકલ, એટલે એ ટેસ્ટ એમાંથી થશે તો કે વોટર એક્સ્ટ્રેક્ટમાંથી, વોટર એક્સ્ટ્રેક્ટમાંથી ટેસ્ટ કરવાની છે। રિંગ ટેસ્ટ આપણને ક્લિયર મેળવવા માટે આપણું જે વોટર એક્સ્ટ્રેક્ટ છે એને આપણે થોડું સ્ટ્રોંગ બનાવવાનું છે। સ્ટ્રોંગ બનાવવા માટે આ જે વોટર એક્સ્ટ્રેક્ટ છે એમાં જ આપણે થોડુંક આપણું સબસ્ટન્સ છે એ એડ કરી દઈએ, એટલે આપણું જે રિંગ મળે એ આપણને પ્રોપર મળે। આખું ફરીથી આપણે બનાવવાની જરૂર નથી, આ
આમાં નમાતે આપણે થોડુંક આપણું મિક્સચર એડ કરીને એને ડિઝોલ્વ કરી નાખીએ. ટેસ્ટ ટ્યુબ જો બગડેલી હશે તો આપણું જે કાંઈ વોટર એક્સ્ટ્રેક્ટ કે ઓરિજિનલ સોલ્યુશન છે એનો કલર ચેન્જ થઈ જશે. એટલે જો એ રીતનું થાય તો ફરીવાર આપણે વોટર એક્સ્ટ્રેક્ટ બનાવી નાખો. રિંગ ટેસ્ટમાં આપણે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 નું સોલ્યુશન, એટલે FeSO4 સોલિડ લેવાનું અને એમાં ડિસ્ટિલ વોટર એડ કરીને એને ડિઝોલ્વ કરી નાખવાનું, એટલે ફ્રેશ પ્રિપેર્ડ FeSO4 નું સોલ્યુશન થઈ છે. હવે આપણું વોટર એક્સ્ટ્રેક્ટ સ્ટ્રોંગ જે કાંઈ છે એ બની ગયું છે. હવે આપણે બીજી ટેસ્ટ ટ્યુબમાં FeSO4 નું સોલ્યુશન બનાવવાનું છે. ગ્રીનિશ કલરના પાર્ટિકલ છે FeSO4 ના સાઇડ રિએજન્ટમાં મૂકેલું હોય છે. એ સોલ્યુશન પણ આપણે થોડુંક સ્ટ્રોંગ જ બનાવવાનું છે, એટલે આપણને રિંગ જે છે એ વ્યવસ્થિત મળે. ક્રિસ્ટલાઇન હોય એટલે ઇઝીલી વોટર સોલ્યુબલ થઈ જાય. આપણે થોડુંક એને અલગે સ્ટર કરીએ એટલે તરત જ તેના પાર્ટિકલ છે એ વોટરમાં સોલ્યુબલ થઈ જાય છે. ગ્રીનિશ કલરના પાર્ટિકલ છે એટલે થોડુંક આપણું જે કાંઈ સોલ્યુશન છે એ ગ્રીનિશ જેવું બનશે. બરોબર, આપણું વોટર એક્સ્ટ્રેક્ટ અને આ ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન ઓફ ફેરસ સલ્ફેટ. હવે એક ટેસ્ટ ટ્યુબમાં વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ FeSO4 નું સોલ્યુશન. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ FeSO4 નું ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન. હવે આમાં આપણે કન્સન્ટ્રેટ H2SO4 ટેસ્ટ ટ્યુબને ત્રાસી રાખીને સાઈડમાંથી એડ કરવાનું. જ્યારે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીએ ત્યારે અંદરનું આપણું સોલ્યુશન છે ડિસ્ટર્બ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ટેબલ ઉપર નથી લઈ આવવાનું H2SO4, જ્યાં રાખેલું હોય ત્યાંથી એડ કરવાનું છે.
ब्रोमीन माटे नी जे रिंग छे ई आपणे रेडिश कलर नी मळे। ब्राउनिश कलर नी रिंग आपणे आनी पहेलाना आईक्यू मां जोई हती, नाइट्रेट माटे नी हती। अहींया तमे जुओ रिंग क्लियर देखाय छे, रेडिश रंग। सोल्यूशन ज्यां बंने भेगा थता होय त्यां आपणने रिंग मळे, एटले रेडिश कलर नी रिंग मळती होय तो ब्रोमीन प्रेजेंट होय, अने ब्राउनिश कलर तपकीरिया रंग जेवी रिंग मळती होय तो नाइट्रेट Na3-1 प्रेजेंट होय। રિંગ ટેસ્ટ છે એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે, આપણે સિલ્વર નાઇટ્રેટ સાથે લાઇટ યલો પ્રેસિપિટેટ મેળવ્યા છે એ પણ એની કન્ફર્મેટિવ જ છે, પણ તમને એક્ઝામમાં કોઈ એક્ઝામિનર કહી શકે કે તમે આની રિંગ ટેસ્ટ કરીને દેખાડો। ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4નું સોલ્યુશનને શું કામ વપરાય એવા બધા ક્વેશ્ચનના આન્સર વાયવામાં પણ તમને પૂછી શકે। એટલે નાઇટ્રેટ Na3-1 અને બ્રોમાઇડ Br-1 બંને રિંગ ટેસ્ટ આપે છે, પરંતુ એનો કલર જે છે એમાં ચેન્જ છે। બ્રોમિનની રેડિશ રંગની રિંગ છે અને નાઇટ્રેટ જે છે એની બ્રાઉનિશ રંગની રિંગ છે। વોટર એક્સ્ટ્રેક્ટ લેવાનું થોડુંક સ્ટ્રોંગ, એટલે કે વધારે મિક્સચર, એમાં ઓછામાં ઓછું ડિસ્ટિલ વોટર એડ કરીને એને સોલ્યુબલ કરવાનું, એટલે કે એનું સેચ્યુરેટેડ સોલ્યુશન આપણે કહીએ એ રીતનું। સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટનું ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન બનાવવાનું, એ પણ થોડું સ્ટ્રોંગ બનાવવાનું। શું કામ? તો આપણને રિંગ વ્યવસ્થિત રીતે દેખાય એટલે સ્ટ્રોંગ સોલ્યુશન બનાવીએ આપણે આપણા મિક્સચરનું, તો એમાં બ્રોમિન જેટલું હોય એટલું વધારે આવે, એટલે એની જે કંઈ સુટેબલ રિંગ હોય એ આપણને વ્યવસ્થિત રીતે દેખાય। બંને સોલ્યુશનને એક ટેસ્ટ ટ્યુબમાં લેવાના, મિક્સચર એટલે કે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન ઓફ FeSO4 અને એમાં કોન્સન્ટ્રેટ H2SO4 ટેસ્ટ ટ્યુબની સાઇડથી કિનારીએથી ધીમે ધીમે એડ કરવાનું, અંદરનું જે સોલ્યુશન છે એ ડિસ્ટર્બ ન થાય એ રીતે, એટલે આપણને રેડિશ રંગની જે રિંગ છે એ મળશે। તો અહીંયા વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ કમ્પ્લીટ થઈ જાય છે। ફર્સ્ટ આપણે જોયું હતું પ્રાઇમરી ટેસ્ટ, એમાં ત્રણ સ્ટેટ, કલર એન્ડ સોલ્યુબિલિટી ટેસ્ટ, બી ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એમાં ફર્સ્ટ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એમાં જેટલા ઓબ્ઝર્વેશન મળતા હોય એ બધા લખવાના છે। નેક્સ્ટ ચારકોલ ટેસ્ટ, જ્યારે સબ્લિમેશન થતું હોય ત્યારે ચારકોલ ટેસ્ટ આપણે ટેસ્ટ ટ્યુબમાં અને કેવિટીમાં બંનેમાં લખવાનો આવે। આજના મિક્સચરમાં આપણે સબ્લિમેશન થતું નહોતું, એટલે આપણે કોલસાના હોલમાં ખાડામાં જે પ્રમાણે ચારકોલ ટેસ્ટ કરીએ છીએ રિડ્યુસિંગ ફ્લેમમાં એ રીતે આપણે પરફોર્મ કરીએ। એમાં ને માટે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ, કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં બ્લેક રેસિડ્યુ મળતા હતા એટલે એમાંથી સોડિયમ પોટેશિયમની પ્રેઝન્સ આપણે કીધું। નેક્સ્ટ આવે ફ્લેમ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટમાં પણ સોડિયમ અને પોટેશિયમ બંનેની ગોલ્ડન ફ્લેમ જ છે, પરંતુ જુદી ક્યાં પડે તો કે કોબાલ્ટ ગ્લાસમાંથી જોઈએ તો સોડિયમની એઝ ઇટ ઇઝ ગોલ્ડન ફ્લેમ જ મળે, પણ જ્યારે પોટેશિયમની ફ્લેમ છે એમાંથી વાયોલેટ કલરની દેખાય। પછીનું છે બોરેક્સ બીડ ટેસ્ટ, જે આજે આપણે પરફોર્મ કરવાની આવતી નથી, નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન કરી ફેરસ, ફેરી, કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ, એપ્સમ। નેક્સ્ટ છે મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, નો સ્મેલ ઓફ એમોનિયા ગેસ, એમોનિયા ગેસની સ્મેલ જ નથી, એટલે પછી આપણે લિટમસ પેપર કે ટર્મેરિક પેપરનું કાંઈ લખવાનું ન આવે અને કરવાનું આવે નહીં, NH4+1 એપ્સન્ટ। ધેન સી ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, ફર્સ્ટ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl, નો એફરવેસિસ ઓફ CO2 ગેસ, કાર્બોનેટ એપ્સન્ટ, પછી મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ, સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ એપ્સ, પછી મિક્સચર પ્લસ MnO2 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ હીટ, એ ક્લોરિન બ્રોમિન આયોડાઇડ માટેની ટેસ્ટ છે એ આપણે જોઈ। રેડિશ રંગનો ગેસ ઇવોલ્વ થતો હતો અને વ્હાઇટ ફ્યુમ્સ આપણે એમોનિયામાં બોળેલ સળિયા સાથે આપતો હતો। પછીની જે કોપર ફોઇલવાળી છે, નો બ્રાઉનિશ ગેસ
લખી આપણે NO3 1 એપ્સિલન ધેન મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર BaCl2 નો વાઇટ પ્રેસિપિટેટ સલ્ફેટ એપ્સિલન રિઝલ્ટ ડ્રાય ટેસ્ટ નું રિઝલ્ટ પછી નેક્સ્ટ હાઉ ટુ પ્રિપેર ઓરિજિનલ સોલ્યુશન ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ છે મિક્સચર પછી હતું ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ પછી ગ્રુપ સેપરેશન એમાં જ ગ્રુપ સેપરેશન નથી ગ્રુપ સિક્સની આપણે જે કાંઈ ટેસ્ટ હતી એ પછી વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ હવે આપણે પ્રેઝન્સ ઓફ ઈચ અધર નેગેટિવ રેડિકલ હોય ત્યારે એકબીજાની હાજરીમાં જે ટેસ્ટ હોય આપણે જોવાની હોય એટલે કે પ્રેઝન્સ ઓફ ઈચ અધર એમાં પ્રેક્ટિકલ બુકમાં જોવાનું છે કે એકબીજાની હાજરીમાં ટેસ્ટ છે કે નથી તો ક્લોરિન અને બ્રોમિન બંને નેગેટિવ રેડિકલ છે એની પ્રેઝન્સ ઓફ ઈચ અધર ટેસ્ટ છે એટલે આપણે રિઝલ્ટની પહેલાં આ ટેસ્ટ લખવાની આવે અને પરફોર્મ કરવાની પણ આવે તો કઈ રીતે પરફોર્મ કરવાની એ આપણે અહીંયા જોઈએ છીએ એટલે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ પછી લખવાનું છે પ્રેઝન્સ ઓફ ઈચ અધર ક્લોરાઇડ અને બ્રોમાઇડ ઇવોપરેટિંગ ડિશમાં આપણે કરવાનું છે સૌથી પહેલા આપણે ઇવોપરેટિંગ ડીશ લેવાની છે ઇવોપરેટિંગ ડીશની અંદર મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓફર અહીંયા મિક્સચર છે એ તમારે લેવાનું છે જે તે તમારું સોલિડ મિક્સચર છે એક બરાબર ઇવોપરેટિંગ ડીશ છે એ એકદમ ક્લીન લેવાની છે અને ડ્રાય કરેલી લેવાની છે બરાબર એ થઈ જાય પછી એની અંદર કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓફર થોડુંક એડ કરવાનું છે તમારું મિક્સચર પ્લસ કે ટુ એચ ટુ ઓ એટ સોલિડ અને પ્લસ કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓ ફોર આ ત્રણેય મિક્સ કરી અને એને ત્રણેય સોલિડ બે સોલિડ વસ્તુ છે અને એચ ટુ એસ ઓ ફોર લિક્વિડ છે એટલે જેવું આપણે એચ ટુ એસ ઓ ફોર એડ કરશું એટલે બ્રાઉન ગેસ છે ઇવોલ્વ થશે બ્રાઉન ગેસ નીકળે અથવા તો ઘેરા બદામી રંગની બાષ્પ નીકળે તો આપણે એને કહી શકીએ કે બી આર માઇનસ છે એ પ્રેઝન્સ બરાબર બી આર માઇનસ પ્રેઝન્સ હવે આપણે એની સાથે આઈ માઇનસ છે બરાબર સોરી ક્લોરિન છે એટલે બ્રોમિન દૂર થઈ જાય પછી આપણે ક્લોરિન મેળવવાનો છે ઇવોપરેટિંગ ડીશની અંદર મિક્સચર પ્લસ પોટેશિયમ કે ટુ એચ ટુ ઓ એચ પોટેશિયમ પર સલ્ફેટ સરસ મિક્સ કરી અને કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓ ફોર એડ કરી અને એને ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો બ્રાઉન ગેસ છે એ નીકળે છે થોડુંક લઈ આવે બ્રાઉન ગેસ નીકળે તો આપણે કહી શકીએ કે બી આર રાજા હવે એ જ્યાં સુધી વ્હાઇટ ન થાય એટલે બ્રાઉન ગેસ નીકળતો બંધ થઈ જાય પછી એને આપણે થોડુંક ઠંડુ કરવાનું છે ઠંડુ કરી અને એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે શું કામે ઠંડુ કરવાનું છે કે તો કે કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓ ફોર છે એ ફૂલી કોન્સન્ટ્રેટ હોય છે બરાબર
એટલે એટલું એ ગરમ છે અને આપણે ઉપરથી એને વધારે ગરમ કરીએ છીએ એટલે જો ડિસ્ટિલ વોટર નાખી એસિડની અંદર તમે બેઝ નાખો એટલે સોરી એસિડની અંદર પાણી નાખો તો એ બધું છે એ બમ્પ થાય બરાબર એટલે આપણે એને સહેજ એવું ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ જાય પછી એની અંદર આપણે ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે ડિસ્ટિલ વોટર એડ કરી અને સહેજ સ્ટર કરવાનું છે અને પછી આપણે એને ફિલ્ટર કરશું એ જે ફિલ્ટરેટ આવે એની અંદર સિલ્વર નાઇટ્રેટ ઉમેરવાનું અને સિલ્વર નાઇટ્રેટ ઉમેરીએ તો આપણે એજીસીએલના પીપીટી મળશે એજીસીએલના વ્હાઇટ પીપીટી મળે તો આપણે કહી શકીએ કે સીએલ માઇનસ છે એ પ્રેઝન્સ છે હવે આ ઇઓપ્રેટિન ડિશની અંદર તમારે ચેક કરતા રહેવાનું છે કે સી આ જે બ્રાઉન ગેસ છે એ સંપૂર્ણ દૂર થઈ જાય અને વ્હાઇટ ફ્યુમ્સ નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે એકથી બે મિનિટ ગરમ કરશો એટલે બધું છે એ દૂર થઈ જશે તમે જોઈ શકો છો વ્હાઇટ ફ્યુમ્સ છે એ નીકળે છે બરાબર બ્રાઉન ફ્યુમ નીકળતી નથી એટલે આપણે હવે આ મિક્સરને ઠંડુ કરશું ઠંડુ થઈ જાય કોન્સન્ટ્રેટ H2SO4 છે એટલે આપણે પાણી નાખી શકીએ નહીં નહીતર બધું છે એ બમ્પ થશે અને આપણા ચહેરા ઉપર ઉડશે તૈયારીઓ આવી ગયું થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરશું ત્યારે એસિડની અંદર પાણી તમારે નાખવાનું નહીં કેમકે એસિડ છે એ સ્ટ્રોંગ છે અને સામે પાણી છે એ એકદમ વીક છે એટલે એસિડની માત્રા છે એ વધારે છે એટલા માટે તમારે એ બમ્પ થવાની શક્યતા છે એ વધારે છે અને છાંટા છે એ તમારા શરીર ઉપર ઉડે એટલા માટે ધીમે ધીમે અને ત્યાં જ્યારે તમે એસિડની અંદર પાણી નાખો ત્યારે ખૂબ જ ધીમે ધીમે પાણી છે એ નાખવાનું છે અને બને તો ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરી ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરી અને પછી થોડુંક પાણી લઈ અને ધીમે ધીમે પાણી છે એ નાખવાનું છે બે થી ત્રણ મિનિટ જેટલું મિક્સચર છે એ આપણે ઠંડુ કરશું કેમ કે એની અંદર એસિડ છે બરાબર ટેસ્ટ ઇઓપ્રેટિન ડિશની કિનારી હતી ધીમે ધીમે ડિસ્ટિલ વોટર છે એ એડ કરવાનું છે મને થોડુંક થોડુંક હલાવતા જવાનું છે તમને એવું લાગે કે સંપૂર્ણ સોલ્યુબલ થઈ ગયું છે તો ફિલ્ટર કરવાની જરૂર નથી બરાબર અને ઉપરથી ડિકેન કરી લેવાનું છે થોડુંક હલાવશો તો બધું જ ફિલ્ટર છે એ થઈ જશે
दूध छे ई सोल्युबल थई ग्यु छे, એટલે આપણો હવે આની અંદર બ્રોમિન જે હતો એ બધો ઉડી ગયો છે, હવે આની અંદર ખાલી વધ્યું છે ક્લોરીન. આને થોડું ટેસ્ટ ટ્યુબમાં લઈ અને AgNO3 એડ કરીને જો વ્હાઇટ પીપીટી આવે તો એ આપણે મળશે AgCLના વ્હાઇટ પીપીટી. એકદમ સરસ વ્હાઇટ પીપીટી છે, દેખાય છે. આગળ આપણને યલો કલરના મળ્યા તો એમાં મિક્સચર નથી, જોવો બે મિક્સ નથી, વ્હાઇટ પીપીટી છે. આ વ્હાઇટ પીપીટી છે એ આપણે મળે છે AgCL ના. આગળ હતા વ્હાઇટ અને યલો. HNO3 માં ઇનસોલ્યુબલ રહેવા જોઈએ અને NH4 OH માં સોલ્યુબલ. આપણે જોઈ જોઈએ નાઇટ્રિક એસિડ એડ કર્યું તો એમાં પ્રેસિપિટેટ છે એ સોલ્યુબલ થતા નથી, એટલે HNO3 માં ઇનસોલ્યુબલ. એમોનિયાની અંદર પીપીટી છે એ સોલ્યુબલ થઈ ગયા છે, એકદમ થોડા ઘણા પાર્ટિકલ્સ છે. આને તમે હલાવો એટલે બધા જ પીપીટી છે એ ડિઝોલ્વ થઈ જશે, બરાબર. એમોનિયાની અંદર જો સોલ્યુબલ થઈ ગયા છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે CR અને BR છે એ પ્રેઝન્ટ. શું કામે આને બને છે ને એકબીજાની હાજરીમાં કરવાની જરૂર પડી. તમારે થિયરીની અંદર આવતું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, બરાબર. એટલે એકબીજાની હાજરીમાં એનું પરીક્ષણ કરીએ અથવા એનાલિસિસ કરીએ ત્યારે બંને સેપરેટ થાય અને 100% એકદમ સરસ કન્ફર્મેટિવ ટેસ્ટ આપે. આગળ હોય આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરેલી જ છે, પણ એ મિક્સચર હતું. આપણે વોટર એક્સ્ટ્રેક્ટમાંથી એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરી હતી, પણ એ મિક્સચર હતું ક્લોરિન અને બ્રોમિન બંનેનું. એટલે ક્લોરિનની ટેસ્ટ કર્યું ત્યારે એની અંદર બ્રોમિન પ્રેઝન્સ હતું અને બ્રોમિનની કરી ત્યારે ક્લોરિન પ્રેઝન્સ હતું. પણ આ ટેસ્ટ એવી છે કે એમાં બંનેને સેપરેટ કરવાના, સેપરેટ કરી અને પછી 1 by 1 એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની. અહીંયા આપણે આગળ કરતાં વધારે સરસ AgCLના વ્હાઇટ પીપીટી છે એ મળે છે. આગળ એ AgNO3 એડ કરતાં તમને વ્હાઇટ પીપીટી મળ્યા હતા, પણ યલો અને વ્હાઇટ બંને ભેગા હતા, એને આપણે સેપરેટ કરી શકીએ નહીં, બરાબર. એ બંનેને સેપરેટ કરવા હોય તો આપણે ક્લોરિન અને બ્રોમિનને જુદા કરવા પડે. ક્લોરિનને બ્રોમિન અલગ થઈ જાય પછી એની ટેસ્ટ કરીએ તો આપણે અલગ અલગ કન્ફર્મેટિવ ટેસ્ટ મળે, બરાબર. આ હતું પ્રેઝન્સ ઓફ ઈચ અધર. સૌથી પહેલાં ઇવોપરેટિંગ ડીશ લેવાની, એકદમ સાફ કરેલી અને ડ્રાય હોવી જોઈએ, બરાબર. એની અંદર લેવાનું છે તમારું સોલિડ મિક્સચર પ્લસ પોટેશિયમ પર સલ્ફેટ સોલિડ K2H2O8 અને એની અંદર નાખવાનું છે કોન્સન્ટ્રેટ H2SO4. આ બધી વસ્તુ એડ કરી અને એને હીટ કરવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી બ્રાઉન ગેસ ઇવોલ્વ થતો બંધ ન થાય ત્યાં સુધી. એટલે બધો જ બ્રાઉન ગેસ છે ને, ખબર છે બ્રાઉન ગેસ કોનો છે? તો કે બ્રોમિનનો. એટલે બ્રાઉન ગેસ બધો દૂર થઈ જાય એટલે આપણે કહી શકીએ કે આપણા મિક્સરમાંથી બ્રોમિન છે એ સંપૂર્ણ દૂર થઈ ગયું. એ બ્રોમિન સંપૂર્ણ દૂર થઈ જાય, બ્રાઉન ગેસ નીકળે એટલે આપણે કહી દીધું કે બ્રોમિન છે. એટલે એ બ્રાઉન ગેસ નીકળતો બંધ થઈ ગયો એટલે બ્રોમિન દૂર થઈ ગયું, બરાબર. પછી એની અંદર એની આ જે મિક્સર છે ને આપણે થોડું ઠંડુ કરવાનું છે. શું કામે? કે એની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 છે, એ પોતે એટલું કોન્સન્ટ્રેટ છે અને આપણે ઉપરથી એને ગરમ કર્યું છે. 1 થી 2 મિનિટ તમે ગરમ કરશો એટલે બ્રાઉન ગેસની જગ્યાએ વ્હાઇટ ફ્યુમ્સ નીકળવા મળશે. એટલે પછી બર્નર બંધ કરી
અને એસ્બેસ્ટોસ ના પેડ ઉપર રાખી અને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે ટેસ્ટ ટ્યુબ ની અંદર ડિસ્ટિલ વોટર લઈ અને એકદમ ઝડપથી એડ કરવાનું નથી, પણ કોન્સન્ટ્રેટ H2SO4 છે એટલે આ જે ઇવોપરેટિંગ ડિશની સાઈડની કિનારી છે ત્યાંથી ધીમે ધીમે ટેસ્ટ ટ્યુબની અંદર ડિસ્ટિલ વોટર લઈ અને એડ કરવાનું છે. એડ થઈ જાય પછી તમને એવું લાગે કે પાર્ટિકલ્સ છે, આપણે એને ફિલ્ટર કરી લેવાનું છે, કેમ કે એમાંથી આપણે ક્લોરિનની ટેસ્ટ કરવાની છે. તમને એવું લાગે કે ફિલ્ટર કરવાની જરૂર નથી તો આપણે નીચેથી ડિકેન કરી લેવા, ઉપરથી ડિકેન કરી લેવાનું છે એટલે નીચે પાર્ટિકલ્સ છે એ બેસી જશે. ફિલ્ટર કરવું હોય તોય વાંધો, બરાબર. અને નીચેનું ઉપરની જરૂર નથી, નીચેનું ફિલ્ટરેટ વધે એ આપણે એની અંદર ખાલી ક્લોરિન પ્રેઝન્સ છે, બરાબર. ક્લોરિનને બતાવવા માટે જે ફિલ્ટરેટ વધ્યું એની અંદર સિલ્વર નાઇટ્રેટ એડ કરીએ એટલે એકદમ વ્હાઇટ પીપીટી મળશે. એ જે વ્હાઇટ પીપીટી કોના મળ્યા, AgCl ના, સિલ્વર ક્લોરાઇડના. એને બે ભાગ પાડી નાખવાના, એકની અંદર HNO3 નાખવાનું. HNO3 છે એની અંદર સિલ્વર ક્લોરાઇડના પીપીટી છે, ઇનસોલ્યુબલ હોય છે. અને બીજાની અંદર એમોનિયાનું સોલ્યુશન એડ કરો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ પીપીટી છે એ ડિઝોલ્વ થઈ જાય. આપણે બે ટેસ્ટ છે એ બતાવીએ, આપણે કહી શકીએ કે AgCl ના પીપીટી વ્હાઇટ મળે છે એટલે ક્લોરિન છે એ પ્રેઝન્સ છે, બરાબર. આ હતો આપણો IQ રિઝલ્ટ. અને રિઝલ્ટની અંદર તમારે શું લખવાનું આવશે, તો કે પોઝિટિવ રેડિકલની અંદર આવશે સોડિયમ પોટેશિયમ પ્રેઝન્ટ. અહીંયા મેં બી નથી લખવાનું, 100% છે એટલે સોડિયમ Na+, K+ પ્રેઝન્ટ. અને નેગેટિવ રેડિકલની અંદર આવશે Cl- અને Br- પ્રેઝન્ટ, બરાબર. IQ 5 હતો, 5 IQ પૂરા થયા છે. 5 IQની અંદર અલગ અલગ પ્રકારના આપણે રેડિકલ જોયા છે. આગળના IQની અંદર અહીંયા આજના IQના રેડિકલ છે એ થોડા ઘણા સરખા છે. જર્નલની અંદર લખવા માંડવાનું છે તમારે. આગળ તમારે FI ની અંદર ભણી ગયા છો, FI ની અંદર તમારે IQ આવેલા છે, એમાં એક જ આવતો, અહીંયા બે છે. પણ ડિફરન્સ ખાલી એટલો છે કે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ છે એની અંદર તમારે બધા પાસે રેકોર્ડ બુક તમે બનાવવાની છે, જર્નલ બનાવવાની છે. રેકોર્ડ બુકની અંદર તમારે કાંઈ લખવાનું નથી, પણ જે બુક હોય છે એમાંથી જોઈને તમારી ઇંગ્લિશ મીડિયમની જે બુક અવેલેબલ છે એ અહીંથી લઈ જવાની છે અને તમારે એમાંથી જોઈ અને પ્રેક્ટિકલ છે એ લખી નાખવાના છે, બરાબર. અથવા કોઈ ફ્રેન્ડ સર્કલની જર્નલ મળે તો એમાંથી પણ તમે લખી શકો, બરાબર. અને પ્રેક્ટિકલ બુકની ઝેરોક્સ કરાવી લેવાની એટલે એમાંથી તમને બધું મળી જશે. પહેલો પ્રેક્ટિકલ છે એ આખો લખીને બતાવ્યો હતો કઈ રીતે લખવાનું છે એ, એટલે પહેલો પ્રેક્ટિકલ તમે જોયો હોય તો તમને આઈડિયા આવી જાય કે બાકીના પ્રેક્ટિકલ છે એ કઈ રીતે લખવા, બરાબર. અહીંયા આપણો IQ 5 છે એ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.